સૌ જાણો છો તે પ્રમાણે દર મહિનાના છેલ્લા બુધવારે આ આપણો ઉપક્રમ છે કે અહીંયા કાવ્ય પઠન થાય, બે ચાર કવિઓ કાવ્ય રચનાઓ વાંચે અને પછી કોઈ પણ એક વિદેશી કવિની કવિતા વિશે અહીં થોડી વાત થાય. આનો આશય એક જ છે કે જે પ્રેક્ટિસિંગ પોએટ્સ છે, જે સર્જન કરી રહ્યા છે, એમને એમાંથી લાભ મળે. અને આ બુધવારની સભા અહીંના માણસોને તો ખબર છે, કદાચ ગાંધી સાહેબ કે પન્નાબેનને પૂરો ખ્યાલ ન હોય કદાચ, તો એક બે મિનિટ એના વિશે હું વાત આપને કરી દઉં કે 1932માં આ બુધ સભાનું આયોજન થયું હતું, એટલે આ 12મા એને 80 વર્ષ પૂરા થશે. કદાચ લોકો એમ કહે છે કે ભારતમાં નહીં પણ વિદેશમાં પણ સતત 80 વર્ષ સુધી કોઈ કાર્ય શિબિર ચાલી હોય આવી કવિતાની, પર્ટિક્યુલરલી, એ એક અદ્વિતીય ઉદાહરણ છે. અને એમાં એની અદ્વિતીયતામાં અદ્વિતીયતા એ છે કે એનું કોઈ બંધારણ નથી, એનું કોઈ સભ્યપદ નથી. આ બુધસભા જ્યાં બંધારણો છે અને જ્યાં સભ્યો છે ત્યાં પણ મનસુખભાઈ તમને ખબર છે કે શું થતું હોય છે, પણ અહીં બંધારણ વગર અને સભ્યપદ વગર પણ બહુ જ નિયમિત રીતે 80 વર્ષથી આ સભા ચાલે છે, જે સુંદરમ ઉમાશંકર અને રામપ્રસાદ શુક્લ આ ત્રિપુટીથી આનો આરંભ થયેલો 32માં, અને પછી ત્યારથી લગભગ નિયમિત કોઈ ઉલ્લડ હોય કે કંઈ તોફાન હોય ને કર્ફ્યુ હોય ને એ બંધ હોય એ જ, બાકી અધરવાઇઝ એક કવિજન આવ્યા હોય કે એકાધિક આવ્યા હોય. અને એનો ઉપક્રમમાં બહુ સરસ વાત એ હોય છે કે કોઈ આડી અવળી વાત કર્યા વગર કવિતાનું પઠન થાય અને એની ચર્ચા થાય, અને એ ચર્ચામાંથી જે કંઈ કવિતા ત્યાં વંચાઈ એમાં શું સારું કે શું ખામી ભરેલું છે કે જેથી એ વધુ સારી રચના બની શકે, અને સારી હોય તો એ કેમ સારી છે એનાથી બીજાને એનો લાભ મળે, એ બુધસભાનું પ્રયોજન છે. એનું પ્રયોજન માત્ર આટલું જ છે કે આપણી ભાષાને વધુ સારા કાવ્યો મળતા જાય. બુધસભાનું પ્રયોજન, કવિ બુધસભા કોઈને કવિ બનાવતી નથી, આ ખ્યાલમાં કદી અમે રહ્યા નથી. જે કવિ છે એ કવિ જ છે. બુધસભાનું માર્ગદર્શન એની કવિતાને કદાચ વધુ પરિષ્કૃત કરવામાં ઉપયોગી થાય, અને એ રીતે આપણી ભાષામાં પણ એ વસ્તુ વધારે સારી મોહરી ઉઠે એ એનો ઉદ્દેશ છે. આજનો પ્રસંગ થોડોક વિશેષ એ માટે છે કે વિદેશમાં વસતા ગુજરાતીઓ આપણા એ 80-90% એમ કહેવાય છે કે એમને પાઉન્ડ કે ડોલર કે આ બધાનો બહુ જાજો રસ હોય છે, અને હોય એમાં એ ખોટું પણ નથી, પણ શબ્દનો રસ ઘણાને ઓછો હોય છે. તો આજે એવા બે મહાનુભાવો આપણી સમક્ષ ઉપસ્થિત છે કે જેઓ વર્ષોથી ત્યાં, એમ કહે છે લોકો ડોલરીઓ દેશ આ, એવું કહે છે ને પન્નામેના, એમાં એ રહીને આ નકામો સમય બગાડે છે કાવ્ય લેખનમાં, પણ એ આપણે માટે ઘણો ઉપયોગી સમય છે. એમની કાવ્ય રચનાઓ વિશે, એમના વિશે ભાઈ રાજેન્દ્ર પટેલ હમણાં અહીંયા વાત કરવાના છે, એટલે એમનો એક પરિચય આપને અહીંયા મળી રહેશે, અને પછી આ બંને કવિઓ અહીંયા એમનો કાવ્યપાઠ કરશે, અને એ કાવ્યપાઠ થયા પછી, એટલે કાવ્ય પઠન થયા પછી, અમેરિકાના એક પ્રસિદ્ધ કવિ 1921માં જન્મેલા રિચાર્ડ વિલ્બર, બહુ વિશિષ્ટ કવિ છે, એના સંગ્રહો ઘણા છે, એને પુલિત્ઝર પ્રાઇઝ મળેલું છે, હું વાત કરવાનો છું એની, એમાંથી થોડા કાવ્યો લઈ આપણે એક ચોક્કસ વિષયના, અને એના વિશે આપણે અહીંયા 1/4 કલાક વાત કરવાને. દરેક વખતે આવી રીતે, ગયા વખતે એટવુડની કવિતા વિશે આપણે વાત કરી હતી, અને આપણે જોયું હતું કેવા નાના નાના જીવજંતુના કાવ્યોમાંથી એને જીવનની કેવી ફિલસોફી પ્રગટ કરેલી છે. એ કીડી હોય, મકોડો હોય, વંદો હોય, ગેડકો હોય, આવા બધા વિષયો લઈને કાવ્યો એણે કર્યા હતા, આપણે ગયા વખતે જોયું હતું. આજે
મારે કોઈ વ્યાખ્યાન કરવાનો આશય નથી, આ માત્ર એક ભૂમિકા મારે અહીંયા રજૂ કરવી જોઈએ એ પૂરતો મેં આપ સૌનો સમય લીધો છે. હવે હું ભાઈ રાજેન્દ્રને વિનંતી કરું કે તેઓ બંને કવિ મિત્રોનો પરિચય આપે. આદરણીય ધીરુભાઈ, નટવરભાઈ, પન્નાબેન, બોરીસાગર સાહેબ, મનસુખભાઈ અને મિત્રો, હમણાં જ સુરત જ્ઞાન સત્રમાં એક પારિતોષિક જાહેર થયું હતું અને એ દર્પણ ગુજરાત દર્પણ પારિતોષિક, અને એ 2010-11 વર્ષ દરમિયાન ડાયસ્પોરિક સાહિત્યમાંથી આ પારિતોષિક આપવામાં આવે છે. તો એ પારિતોષિક શ્રી નટવર ગાંધીને મળે છે અને એ માટે એ ત્યારે એ ઉપસ્થિત નહોતા, એટલે એ વિધિ અત્યારે આપણે પૂર્ણ કરીએ અને ધીરુભાઈને વિનંતી કે નટવરભાઈને એ પારિતોષિક અનાયત કરે. જી, ઓ આ પારિતોષિકના નિર્ણાયક પણ ધીરુભાઈ હતા, એટલે એમના કાવ્ય સંગ્રહ પેન્સિલવેનિયા એવન્યુ એ કાવ્ય સંગ્રહ, ને એ એમનો ત્રીજો કાવ્ય સંગ્રહ છે. પહેલો કાવ્ય સંગ્રહ અમેરિકા અમેરિકા, બીજો છે ઇન્ડિયા ઇન્ડિયા, અને આ ત્રીજો કાવ્ય સંગ્રહ એમને પ્રાપ્ત થાય છે. હંમેશા ડાયસ્પોરિક લિટરેચરની વાત થાય અને મારે ક્યાંક કશું કહેવાનું હોય તો હું નટવર ગાંધીના એક કાવ્ય સોનેટની એક પંક્તિ જરૂર કહું છું, અને એ મને લાગે છે અત્યારે પણ રજૂ કરું છું. અહીં નહીં, નહીં તહીં સતત કેમ વહેરાવ છે, અહીં નહીં, નહીં તહીં સતત કેમ વહેરાવ છો. અને એ સોનેટના અંતે કહે છે, સદૈવ રટુ મંત્ર એક વસુદેવ કુટુંબકમ. તો આ જે ખેંચ છે અંદરની અને બહારની, કે અહીં નહીં, નહીં તહીં સતત કેમ વહેરાવ છો, તો આ એક પોતિકી ઓળખ અને મૂળ સાથેના અનુસંધાન બંનેની એક એવી અનન્ય અભિવ્યક્તિ આપણને એમના કાવ્યમાંથી પ્રાપ્ત થાય છે. અત્યારે જ્યારે બહુધા કવિઓ એ ગઝલ અને ગીત તરફ વળેલા છે, માનો ને 98-99% એ તરફ વળેલા છે, ત્યારે નટવરભાઈનું આ ઉદાહરણ બહુ જ પ્રસ્તુત છે કે એમના કાવ્યો એ છાંદસ રચનાઓમાં હોય છે. અને આ કાવ્ય સંગ્રહ મિત્રો આપ સૌ જોજો કે એમાં અમેરિકા અમેરિકામાંથી તો હું પસાર થયું છે, અને એમાં વચ્ચે વચ્ચે ગાંધીના સુંદર ચિત્રો પણ છે, રેખાંકનો પણ છે, એવા અદ્ભુત ચિત્રો છે. અને બહુ જ માવજતવાળું આ કાવ્ય સંગ્રહ, હું આપ સૌને વિનંતી કરું કે બધાએ એમાંથી પસાર થાય. અને એમાં જે છંદ પ્રયોગો છે, એટલે આપણને લાગે જ નહીં કોઈક વ્યક્તિ યુએસએમાં રહી અને આટલી ભાષા ને ચોખ્ખી રજૂ કરી શકે છે, ને એ પણ છંદમાં ઢાળીને. તો આ નટવરભાઈની એક નિજી ઓળખ આપણા કાવ્ય જગતમાં ઊભી થઈ છે. અને આમ તો એ જે વ્યવસાય છે અથવા એમનો જે પ્રોફેશન છે એ તો અર્થશાસ્ત્ર જોડે જોડાયેલો છે, અને વોશિંગ્ટન ડીસીમાં મને લાગે છે કે એ અંગે ફાઇનાન્સ ઓફિસર તરીકે ઘણા વર્ષોથી કામ કરે છે, ને એ રીતના બજેટ જોડે એમને લેવા દેવા છે. અને આપણે જોઈએ છીએ કે એ આ શબ્દના બજેટને પણ બરોબર ન્યાય આપે છે. તો નટવરભાઈને હું હાર્દિક રીતના સ્વાગત કરું છું અને બોરીસાગર સાહેબને વિનંતી કરું કે બુદ્ધ સભા વતીથી એ પુસ્તક આપીને સ્વાગત કરે. પન્નાબેનથી તો આપણે સૌ પરિચિત છીએ, 1975 એમનો પ્રવેશ, કાવ્ય સંગ્રહથી એમનો પ્રવેશ થયો અને પછી તો સતત આપણને એમના કાવ્ય સંગ્રહ પ્રાપ્ત થતા ગયા. અને આપણે ફિલાડેલ્ફિયા, અરસપરસ, રંગ જરૂપ કે ચેરી બ્લોઝમ, અત્તર અક્ષર, એ હાઈકુનો આખો સંગ્રહ છે, એટલે એ પણ આપણને જોવાનું ગમશે કે અછાંદસ રચનાઓ કરતાં આ કવિત્રી જોડે આપણને હાઈકુ પણ કેવી પ્રકારે પ્રાપ્ત થાય છે. એમનો વિદેશીની કરીને એક પુસ્તક છે, એમાં આ ગ્રંથસ્થ એટલે કલેક્ટેડ વર્ક્સ છે એમનું, તો આપ સૌને એ જોઈ જવા વિનંતી. ફ્લેમિંગો કરીને વાર્તા સંગ્રહ પણ છે, એટલે પન્નાબેને બહુ સુંદર ટૂંકી વાર્તાઓ આપણને આપી છે. અને એમાં આ ડાયસ્પોરિક કલ્ચર જે આપણે કહીએ છીએ કે
એનો એક સરસ આલેખ પ્રાપ્ત થાય છે. અને એ જે સાહિત્ય આપણને પ્રાપ્ત થાય છે પન્નાબેન તરફથી, એમાં બે વિશેષતાઓ છે. એક તો એક નારીવાદી અભિગમથી આપણે જ્યારે અહીંયા બહુ જ ઓછું સાહિત્ય મળે છે, અભિવ્યક્તિ બહુ ઓછી મળે છે, ત્યારે સતત એ ધારામાં આપણને નારી ચેતના અંતર્ગત કાવ્યો અને વાર્તાઓ પ્રાપ્ત થઈ છે. બીજી જે વિશેષતા એ છે કે સતત લખતા રહે છે. તમે જુઓ કે 1975થી આરંભ કરીને આપણે 2012 સુધી એ સતત આપણને એમના તરફથી સાતત્યપૂર્ણ એવું આ સાહિત્ય પ્રાપ્ત થયું છે. અને એ માટે તો પન્નાબેન અમે બધા તમારા ખૂબ ઋણી છીએ અને ખૂબ પ્રેમથી યાદ કરીએ છીએ એમના. જો એક એક સેમ્પલિંગ કરીએ કે મેં બે પંક્તિઓ હું કહીશ. એક કાવ્યમાં એવું કહે છે પન્નાબેન, કોરા કાગળ પર શબ્દોનો કાફલો વહેતો કરું છું, કોરા કાગળ પર શબ્દોનો કાફલો વહેતો કરું છું, કદાચ ક્યાંક કોઈક ઉત્તર મળે, કદાચ ક્યાંક કોઈ ઉત્તર મળે. તો આ કવિની તિતિક્ષા, એક શોધ કે શબ્દનો તો કાફલો મેં વહેતો કર્યો છે, એની જોડે ઉત્તર નથી, પ્રશ્નો જ પ્રશ્નો છે, પરંતુ આ જે તિતિક્ષા છે એ જ એક વ્યંજનાપૂર્ણ અભિવ્યક્તિ આપણને હલાવી જાય છે, સ્પર્શી જાય છે. તો એની સામે છેડે બીજી એક કાવ્ય પંક્તિ એવી છે, મારી ભીતર કેટલાય કોરા પાના અમસ્તા તરફડે છે, મારી ભીતર કેટલાય કોરા પાના અમસ્તા તરફડે છે, એના પર કશું લખતી નથી પણ તારો ચહેરો દોરું છું. તો આ જે તરફડાટ અને આ જે શબ્દાતીત અનુભૂતિ વ્યક્ત કરવાની આ કવિત્રીની જે વિશિષ્ટતા છે એ આપણે સૌએ માણવા અને જાણવા જેવી છે. અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એનો સવિશેષ ઉમળકો પ્રગટ કરું અને મનસુખભાઈને વિનંતી કરું કે એ પણ પુસ્તક આપીને બહેનનું સ્વાગત કરે. તો આ એક બંને કવિજનોનો આવકાર કરું છું અને પ્રથમ નટવરભાઈને વિનંતી કરું કે એમનો કાવ્ય પાઠ રજૂ કરે. અહીંયા હું આવતો હતો આ ગોવર્ધન મંદિરમાં ત્યારે એક જુદા જ પ્રકારની વિભાવના મને થઈ. ઉમાશંકરે બહુ સુંદર આવશે એક સોનેટ લખેલું જ્યારે પહેલી વાર અહીંયા આવેલા ત્યારે, અને જે બધા નામો મેં વાંચ્યા, ઈશ્વર પેટલીકર ભવન ને એ બધું, રામના રાવી પાઠક સભાગ્રહ, એ બધા નામો જોઈ સાંભળી વાંચીને હું ઉગેલો ઉછેરેલો. અને નીચે લાઇબ્રેરીમાં નિરંજન ભગતનો ગ્રંથ સંપુટ જોવા મળ્યો, એમાં સંસ્કૃતિની 47-48ની ફાઇલો પણ જોવા મળી, અને એક જૂની દુનિયામાં તમને લઈ જાય છે એ બધી વસ્તુઓ. સો મારા માટે એ ખૂબ જ ધન્ય પ્રસંગ છે કે હું અહીંયા આવી શકું છું અને આપ સૌની સામે થોડીક કાવ્યની વાતો કરી શકું છું. સાહેબે સોનેટની વાત કરી, પરંતુ સોનેટ વાંચવાનું જોખમ નહીં કરું, કારણ કે ગઈ સાવરકુંડલા હતો ત્યારે બે વાર સોનેટની વાત થઈ અને લાઇટ બંધ થઈ ગઈ, એટલે મેં કીધું એવું જોખમ કરવું મુશ્કેલ છે અહીંયા. પરંતુ મેં જે બે પહેલા કાવ્ય સંગ્રહો કરેલા, અમેરિકા અમેરિકા અને ઇન્ડિયા ઇન્ડિયા, જેમાં માત્ર સોનેટ જ લખાયેલા, ત્યારે ધીરુભાઈ એક ચેલેન્જ મૂકેલી કે ભાઈ કંઈક બીજું તો કરો, જેના ખ્યાલમાં રાખીને એક લાંબુ કાવ્ય કરેલું, એમાં છંદ ઝૂલણાનો રાખેલો. એમાં કેટલો સફળ થયો છે મને ખબર નથી, પણ એ હું થોડું વાંચું સંભળાવું છું. અને અમે લોકો જે અમેરિકા જઈને વસ્યા, એ અમેરિકા કેવો દેશ છે અને જે પહેલો સંગ્રહ અમેરિકા અમેરિકા જે છે એમાં મેં અમારો ઇમિગ્રન્ટ એક્સપિરિયન્સની
ની વાત કરેલી. તો એ કેવો દેશ છે એની વાત આ પ્રમાણે મેં કરી હતી. અશાંત ઉછળે બળે, અશાંત ઉછળે ભળે, સળવળે ફળે ઉજળે, દયા દમન દાનનો દયિત દેશ પૃથ્વી થળે. આ પૃથ્વી પટે જો કોઈ એક ક્રાંતિકારી દેશ હોય, સતત ક્રાંતિકારી, સતત પરિવર્તનશીલ, તો એ અમેરિકા છે. અને એ અનેક દ્રશ્યે બદલાયા કરે છે. ચાઇનીઝ, જાપાનીઝ, ફ્રેન્ચ પ્રજા તરીકે એની એ જ રહ્યા છે, એ બદલાતી નથી પ્રજા. અમેરિકન પ્રજા બદલાતી રહે છે. એક જમાનામાં એનો નોર્ડિક વ્હાઇટનું પ્રિડોમિનન્સ અમેરિકામાં હતું, એ આજે ધીમે ધીમે ઓછું થવા માંડ્યું છે. અમારા પ્રેસિડેન્ટ ઓબામાની ચૂંટણી થઈ એનું મુખ્ય કારણ એ હતું કે જે બધી માઇનોરિટીઝ હતી, હિસ્પેનિક, બ્લેક્સ, એશિયન્સ, એ લોકોએ પોતાની બહુમતીથી એમને મતદાન કર્યું અને એ ચૂંટાણા. એટલે મારું માનવું એમ છે કે આથી 30-40 વર્ષ પછી અમેરિકા એ હિસ્પેનિક દેશ બની જશે. જે અત્યારે થોડીક વ્હાઇટ છે એ હિસ્પેનિક બની જશે. આવી રીતે એ કોઈ પ્રજા નિરંતર બદલાતી હોય, પરિવર્તનશીલ હોય, એનું આ વાત હતી. પરંતુ છેલ્લા 20 વર્ષની અંદર, પર્ટિક્યુલરલી છેલ્લા 10-15 વર્ષમાં, જે અમેરિકામાં વાતાવરણ સર્જાયું એને કારણે એક ભયંકર નિરાશા ઉપજી થઈ. ધીરુભાઈ તો કાવ્ય શાસ્ત્રના અભ્યાસી છે, તેની સામે તમારે કેમ વાત કરવી? પરંતુ કોઈ પણ કવિ છે એ ઓરિજિનલ હોતો જ નથી. એ હંમેશા જાણે અજાણે એના પૂર્વજો આગળથી, પુરોગામી આગળથી એ કંઈક ને કંઈક લેતો હોય છે. તો આ જે કવિતા છે એના હું બે બિંદુઓ શોધું છું. એક તો ડબલ્યુબી યેટ્સનું સેકન્ડ કમિંગ, બહુ જ પ્રસિદ્ધ કવિતા છે, થિંગ્સ ફોલ અપાર્ટ, સેન્ટર કેનોટ હોલ્ડ, મીર એનાર્કી ઇઝ લૂઝ અપોન ધ વર્લ્ડ, ધ બેસ્ટ લેક ઓલ ધ કન્વિક્શન્સ, વાઇલ ધ વર્સ્ટ આર ફૂલ ઓફ પેશનેટ ઇન્ટેન્સિટી. એ જે એમણે લખેલું ફર્સ્ટ વર્લ્ડ વોર પછી લખેલું આ કાવ્ય છે, એ મારા મગજમાં હંમેશા રહેલું છે. અને અમેરિકાની આવી દશા, બે યુદ્ધો કર્યા અમે ઇરાક અને અફઘાનિસ્તાનના, અને બુશના શાસન દરમિયાન મારી દૃષ્ટિએ એ અમારા ખરાબમાં ખરાબ વર્ષો હતા, મારા અમેરિકાના છેલ્લા 50 વર્ષના વસવાટની અંદર. અને બીજું એક કાવ્ય છે એ નિરંજન ભગતનું, હોર્નબી રોડ છંદોલયમાં છે. અત્યારે તો એને હું માનું છું કે દાદાભાઈ નવરોજી રોડ કહે છે, પણ આઈ થિંક ગુલબંકીમાં છે. આ સફાલ્ટ રોડ, સ્નિગ્ધ સૌમ્ય ને સપાટ કઈ ન કોડ, એમાં મધરાતે કવિ નીકળે છે. અને એ હંમેશા મારા મગજમાં રહેલું હતું. તો આ જે પેન્સિલવેનિયા એવેન્યુનું કાવ્ય છે, એ અમારે પેન્સિલવેનિયા એવેન્યુ વોશિંગ્ટનની અંદર અમારી મેઇન સ્ટ્રીટ કહેવાય. એક છેડે અમારી પાર્લામેન્ટ છે અને બીજે છેડે વ્હાઇટ હાઉસ છે. અને જ્યારે પ્રેસિડેન્શિયલ ઇનોગ્રેશન થાય ત્યારે કોંગ્રેસમાં થાય, એટલે પાર્લામેન્ટ હાઉસમાં થાય, અને ત્યાંથી એનું સરઘસ નીકળે વ્હાઇટ હાઉસ સુધીનું. એ મેઇન સ્ટ્રીટ ઓફ અમેરિકા, એમાં આ કાવ્યની વાત થયેલી છે. એકલો એકલો ચાલતો હું જતો, ભવ્ય રાષ્ટ્રની રાજધાની મહી ધોરિયા માર્ગ પર, ટહેલતો ટહેલતો ચાલતો હું જતો, દૂર કો ચર્ચના ક્લોકમાં જે ટકો રા પડે. નરેન્દ્ર ભગે લખ્યું, ક્લોક ટાવરે થયા સુણાય રાત બારના, એમ દૂર કો ચર્ચના ક્લોકમાં જે ટકો રા પડે, તે ગણી જાણતો રત્કીના બાર વાગ્યા હશે, તે છતાં માર્ગ આ જળહળે તેજથી,
લાઇટના બલ્બ જ્યાં ચાંદની રેલતા પૂર્ણિમા હોય કેલેન્ડરે કે નહીં આજા માર્ગ પર સૈન્ય કઈ કુછ કરે આવતા જીતીને જંગ જે વિશ્વના ત્યારે જ્યારે ક્યારે પણ મોટી મોટી લડાઈ હોય પછી જે વિજય મળ્યો હોય અને અમે ત્યાં પરેડ કરીએ મોટી આજ આ માર્ગ પર સૈન્ય કઈ કુછ કરે આવી આવતા જીતીને જંગ જે વિશ્વના આજ આ માર્ગ પર સર્ગસે સહુદસે શાંતિના દૂત કઈ મોરચા લઈ ફરે લોક જે આવતા દૂર સુદૂરથી આજ આ માર્ગ પર ટૂર મોંઘી લઈ દેશવી દેશથી આવતા ભોલડા તે બધા વિસ્મયે જોઈયા દેશની રિદ્ધિ સિદ્ધિ બધી બહુ જ આભાત હતા એ જ એ માર્ગ પર ચાલતો હું જતો કઈ વિચારે ચડું કોણ હું કોણ હું ક્યાંથી હું નીકળ્યો કેમ હું નીકળ્યો ભટકતો ભટકતો બાવરો બાવરો એમ ને એમ હું નોતરું ના હતું તોય આવી ચડ્યો કેમ આવી પડ્યો દેશ આ પારકે કેવો છે દેશ આવીને જોવું તો દેશ આ ભિન્ન છે ભિન્ન કઈ લોકને ભિન્ન કઈ વેશને ભિન્ન બોલી બધી ભિન્ન એની બધી રીત છે ભિન્ન સંગીતને ભિન્ન એના બધા ગીત છે ભિન્ન આ દેશ જો કે ભળે જળહળે જગમગે તે છતાં એ બધે દબદબે લોક કઈ કેટલા ખિન્ન છે કેમ સમૃદ્ધ આ દેશમાં લોક કઈ કેટલા રંક છે કેવું એ કલંક કેવું એ કલંક કઈકના પેટમાં હાડકા ભાંગતી ભૂખ છે કઈકના કરમમાં કારમાં દુઃખ છે ઝળક છે ભભક છે સારું સારું અહીં તોય તે કેટલું જંક છે બંક છે લોક કંઈક સ્કંક છે અમારા દેશની અંદર આટલી એટલી સમૃદ્ધિ હોવા છતાં 30% બાળકો અમુક વિસ્તારની અંદર ગરીબીમાં હોય છે કેવી રીતે સમજાવવું એ કેમ કોને ખબર 83 દાયકે લોકગાંડા થતા મૂર્ખ રાજા થતા સુરદાસનું એક બહુ સુંદર પદ છે ઉધો કર્મન કી ગતિ ન્યારી ઉજ્જવલ પંખ દિયે બગુલ કો કોયલ કિસ્મત કારી મૂર્ખ મૂર્ખ તમે રાજા કિન હે પંડિત ફરત ભિખારી કર્મન કી ગતિ ન્યારી અમારે દર 30 વર્ષે મૂર્ખ માણસો રાજા થાય છે અને એને કારણે મોટા મોટા યુદ્ધો શરૂ થાય છે વિયેટનામનું યુદ્ધ ઇરાકનું યુદ્ધ કોરિયાનું યુદ્ધ અને આજે જ્યારે હિસ્ટોરિકલી જ્યારે વિચાર કરીએ છીએ પાછા ફરતા રિટ્રોસ્પેક્ટિવલી કે એ યુદ્ધોની જરૂર હતી ખરી અને એમાં કેટલો વિનાશ થયો અમેરિકાને તો થયો જ પણ બહારના લોકોને કેટલો વિનાશ થયો કેમ કોને ખબર 83 દાયકે લોકગાંડા થતા મૂર્ખરા જા થતા પાઠ છો ને ભણે તે છતાં ના ગણે ખબર હોય કે નહીં તે છતાં દોડીને પહોંચતા દેશ દેશ આવરે દંડ મોટો ધરે ખંડ ખંડે ફરે બંડ મોટું કરે જ્યાં જતા ત્યાં બધે જીદ જા જી કરે હુકમ હોશે કરે જુલમ જાજો કરે મત આખલા સમા તોડતા ફોડતા ભાંગતા મારતા મરાવતા લોક લાખ લાખ બોમ્બ એમ ફેંકતા જ્યાં જતા ત્યાં કરે ફાતિયા ને ફના ને પછી ભાગતા ખાંધિયા ખોળતા કંઈક ને પાળતા ખંડિયા જે મળે તે પછી ફેંકતા એમનું જે થતું તે થતું કેમ એવું થતું શું થયું શું થયું સૈનિકો જે હતા પરગજુ એકદા દૂર દૂર રક્ષવા જે જતા દિલના દિલાવરા દેવદૂત જોયેલો તે હવે દાનવી દૈત્ય દૈત્યશા ભક્ષતા ભીરુને થઈ ભરાડી ભમે જગત આખું હવે શું થયું શું થયું આમ તો માર્ગ સુઘડને સ્વચ્છ છે તે છતાં લોહીના ડાગ સૌ સ્પષ્ટ હું જોઉં છું આમ તો રાત્રિની શાંતિનો સમય છે તોય તે દૂર સુદૂરથી આવતી ચીસકાળી કેમ હું સાંભળું શું થયું શું થયું
ને વળી બોમ્બ જે મોકલ્યા દેશ દેશાવરે તે બધા કેમ પાછા ફરી આવીને આંગણે ધડકતા ફૂટતા આવને આંબતા મહેલ કઈ તૂટતા ગગનગામી મિનારા વળી કકડતા ભોય ભે ગાથતા 9/11 વખતે અમારા ટુ વર્લ્ડ ટ્રેડ સેન્ટર્સ ન્યુયોર્કના કલેપ્સ્ડ રાકડા લોક એ મામ અરે 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 શું થયું વિશ્વસત્તા સમો દેશ વિશેષ છે તે છતાં ફફડતા કેમ રે લોક કઈ ધન ભંડાર જેવી ભરી બોમ છે તે છતાં કેમ રે ભૂખને ભીખ છે ધનિકા ભભકતો દેશ છે તે છતાં હોમલેસ એમ કેમ રિદ્ધ આ રાષ્ટ્ર છે તે છતાં રખડતા બાળ લાખ લાખ કેમ શું થયું શું થયું થોડું લાંબુ કાવ્ય છે એટલે હું આખું નથી વાંચતો છેવટે જે હતું દેશ બંધારણે ને વળ્યું જે લખ્યું દેશને બારણે સાંભળ્યું કે હતું દેશ તો સ્વર્ગ છે દેવનો લાડકો એકનો એક છે માનવી જાતની આશ અંતિમ છે લિંકને કહેલું ધ લાસ્ટ બેસ્ટ હોપ ફોર ધ મેન કાઇન્ડ અને અમેરિકાનામાં એવો ભ્રમ છે કે વી આર એન એક્સેપ્શનલ કન્ટ્રી દેવનો લાડકો એમ તો માનીને લોક કંઈ આવતા જાતને જોખમે એવી કોઈ લાલ છે હું આવ્યો હતો તે બધું ક્યાં ગયું ક્યાં ગયું શું થયું શું થયું ને ટકો રા પડે તે થકી જાણતો રાત પૂરી થઈ ફેરીઓ લાવતો ન્યૂઝ એ ના જ એ ને વળી જે બધું સેલમાં એ બધું સમજવા જાણવા બહુ મથું તે છતાં ખબર ના કંઈ પડે વેર ભી ખેર હું હું જાયો જતો ધૌરિયા માર્ગ પર શું ભલો હું પડ્યો તે છતાં ચાલતો ચાલતો હું જતો ક્યાં જતો ક્યાં જતો હવે એક બીજું કવિતા વાંચીને પૂરી કરીશ અને સાહિત્ય પરિષદની આ સભા છે એટલે એક મેં નટવર સરના પાઠ એમ કરીને થોડો હાસ્યનો પ્રયત્ન કરેલો લિટરેચરનો પાઠ ચાલ તને હું નટવરસરના પાઠ ભણાવું આજ તને હું લિટરેચરના પાઠ ભણાવું પ્રથમ પહેલી વાત કરું કે સહેલી સહેલી વાત નકામી તે કોદી ના કરવી ખુલ્લમ ખુલ્લી સાદી સીધી સરળ વાત ના કરવી મન ફાવે તે ખોદી ખુંદી ધરબી ધરબી આડે દડ કઈ આડું અવળું ઉથલ પાથલ કરે સુનામી એવું તેવું લખવા બેસી જાઉં આધુનિકમાં આધુનિક થઈ તારે લખવું નવું નવું અઘરું અઘરું લખવું ગઝલ બઝલની વાત મૂકી દે ગીત નહીં સંગીત નહીં ને નહીં ભજન ગુંજન છંદ ફંદની વાત મૂકીને મન ફાવે તે લખું વળી કહું કે દેશીમાં ના પડવું જે કોઈ મળતી વાત વિદેશી પોલિશ ફોલિશ ચેક ફ્રેન્ચ ફોરેન હોય જે પકડ દે રીધા પૃષ્ઠ મળે તો એને પકડી ભલે ન પડતી સમજ તને તોય જે કંઈ આવે હાથ વિદેશી તેને પકડી લખું પણ આમાં ના ચંદ્રક મળતા માન મળે ના પાન મળે ના ખિતાબ ને ઇલકાબ મળે ના બંદા છે બે ચાર જણા જે ચાંટે છાપે એક ઝપાટે એમ કહે કે તું તો શૂરો દસવીસ વર્ષે કોક જમાને કોક તને ઓળખશે તને સમજશે પૂરો પૂરો ત્યાં સુધી તો લખતા જાઉં લખતા જાઉં લખતા જાઉં છતાં અધીરો તું જો હોય તારે જોઈએ ગાડી લાડી વાડી લાડી તો રૂપાળી જોઈએ તારે રળવી હોય જો મૂડી અભી અભી અને આજ આજ તો વાત કરું તો બીજી રૂડી સુરી વચ્ચે સુપારી ને ઇલાજ અક્ષર સાચો મુખ કવિતા લેખ લખી દે
છાપાવાળા છાપે એવો જલ્દી જલ્દી લેખ લખી દે, સુષ્ટુ સુષ્ટુ વાતો કરતો જલ્દી જલ્દી લેખ લખી દે, શ્લોક વળી એકાદ ઉમેરી જલ્દી જલ્દી લેખ લખી દે, સાર જીવનનો ઝીણો કાંતી જલ્દી જલ્દી લેખ લખી દે, ટાંકી પંક્તિ સૂફી કેરી જલ્દી જલ્દી લેખ લખી દે, મીઠો મીઠો નાનો મોટો મધ મીઠો તું લેખ લખી દે, લોક સવારે સાંજે વાંચે, ઊભા બેઠા સૂતા વાંચે, હોશેથી વંચાવી રાચે વેપારી તો વેચી નાચે, ગાડી વાડી તારે સાચે, છાપાવાળો છાપે એવો જલ્દી જલ્દી લેખ લખી દે. તારે વધુ હોય જો ઈચ્છા તારી, તારે તો દુનિયા જોવી સારી, દિલ્હીના દરબારે જાવું, દૂર દૂરના દેશે જાવું, એનો એ ઉપાય બતાવું, ધીરજ ધરીને સાંભળ બેટા, દિલ્હીના દરબારે વસતા વસતા દેશ વિદેશે ભોળા જન જે પળમાં પીગળે ઢળતા કંઈક વખાણે, મીઠો મીઠો લોક લેખ લખી દે. છેલ્લી એક વાત કરું કે તને અબળકો હોય નહીં જો ખાન પાનનો, નામ દામનો ધામ ધૂમનો, વળી અબળકો હોય નહીં જો મોટા મોટા લિટરેચરનો, અને અગર જો હોય જગર તો જીવન દર્શન મંથન ચિંતન ચિંતન વન ઉપવનનું પિષ્ટમ પેષણ દૂર કરીને રમવા મનતું રમત શબ્દની અબધ કરી ગુરુ નટવર સરની, બીજું તો કાંઈ બહુ નહીં પણ મન તારું હરખાશે, નટવર સરની વાત સુધીને જીવું તારું ફળશે. WH ઓડેન એક બહુ સરસ વાત કરેલી કે કોઈ નવો કવિ આવે આવી સભામાં એને પૂછે અને કે આઈ હેવ સો મેની થિંગ્સ ટુ સે, આઈ વોન્ટ ટુ ચેન્જ ધ વર્લ્ડ, દેન આઈ વુડ સે યુ હેવ નો ફ્યુચર ઇન પોએટ્રી, બટ ઇફ સમબડી સેઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન વર્ડ્સ, હાઉ ધ વર્ડ્સ આર બીંગ પ્લેઇડ, સાઉન્ડ ઓફ ધ વર્ડ, દેન હી મે અમાઉન્ટ ટુ સમથિંગ. પણ અહીંયા રમવા મનતું રમત શબ્દની અદબ કરી નટવર સરની, બીજું તો કંઈ બહુ નહીં પણ મન તારું હરખાશે, નટવર સરની વાત સુણીને જીવું તારું ફળશે, ચાલ તને હું નટવર સરના પાઠ ભણાવું, આજ તને હું લિટરેચરના પાઠ ભણાવું. આદરણીય ધીરુભાઈ, રતિલાલભાઈ, મનસુખભાઈ, રાજેન્દ્રભાઈ, સાહિત્ય પરિષદ અને ભૂત સભા તરફથી આજે નિમંત્રણ મળ્યું જાણે એના ખૂબ જ આનંદ છે. અને હું મારા સંગ્રહો લાવી નથી, પણ રાજેન્દ્રભાઈ વોઝ કાઇન્ડ ઇનફ કે મારો છેલ્લો સંગ્રહ ગુલમોરથી ડેફોડિલ સુધી, જે હમણાં જ મહિના પહેલાં જ પ્રગટ થયો છે, 11 કવિઓનો સેટ, સુરેશ દલાલ ગુજરી ગયા પહેલાં તો 11 કવિઓના સેટમાંનો આ એક સંગ્રહ છે. એટલે આજે હું એવું વિચારું છું, જે કાવ્યો સામાન્ય રીતે હું વાંચતી નથી એવા થોડાક લાંબા કાવ્યો 2 કે 3 વાંચીશ, અને આમાં મેં 2-3 પંક્તિ લખી છે પ્રસ્તાવનામાં, એ પહેલાં વાંચીશ. શીર્ષક છે ગુલમોરથી ડેફોડિલ. શા માટે પુષ્પો મને ગમે છે, અંધેરીના, હું અંધેરીની છું મુંબઈની, અંધેરીના ગુલમોરનું મહત્વ ફિલાડેલ્ફિયાના ડેફોડિલ્સ કરતાં સહેજે ઉતરતું નથી, એટલે જ શીર્ષકમાં મેં આ પુષ્પોને ગૂંથી લીધા છે. વળી સાથે સાથે વણાય છે અંધેરીથી ફિલાડેલ્ફિયા સુધીની મારી યાત્રા, અને વણાયો છે કોઠે પડી ગયેલા ફિલાડેલ્ફિયામાં જ રહ્યા વર્ષો તેમાં જીવી જવાનો સ્વીકાર. સંજોગ વસાત એવું થયું છે કે 1985 હું લગભગ એકલી જ રહું છું, એટલે એ સંદર્ભમાં આ કાવ્ય લખાયેલું છે. વણ પૂછાયેલા પ્રશ્નનો જવાબ, ક્યારે કોઈક વરસને વચલે દાડે એ મારે ત્યાં આવે અને અદબ જાળવીને મને કશું પૂછે નહીં, પણ એની આંખના પ્રશ્નને ઉકેલતા મને વાર નથી લાગતી. પ્રમાણમાં વિશાળ એવા ઘરમાં હું સાવ એકલી કઈ રીતે રહું છું એવો પ્રશ્ન પૂછાયા વિના પણ પૂછાતો હોય છે.
જે પ્રશ્ન પૂછાયા વિના પૂછાતો હોય એનો ઉત્તર હું આપતી નથી, પણ મારા મનમાં તો મારી સાથે એક સંવાદ ચાલ્યા જ કરતો હોય છે. એકલતાને તો મેં હડસેલી દીધી છે હજાર હજાર માઇલ દૂર. મને દિવાલો સાથે વાત કરતા આવડે છે, મને મારા બગીચાના ઝાડપાન સાથે ગોષ્ઠી કરતા આવડે છે, અને મને ફ્લાવર વાઝના ફૂલો સાથે પણ આત્મીયતા બાંધતા આવડે છે. તમે જેને એકલતા કહો છો એને હું મારો એકાંત કહું છું. તમે જેને એકલતા કહો છો એને હું મારો એકાંત કહેતી હું છું. હું છલો છલ અનુભવું છું મારા એકાંતની સમૃદ્ધિ. ઘર નાનું હોય કે મોટું હોય, માણસો ઓછા હોય કે વધારે હોય, સાચું કહો, તમે આ બધાની વચ્ચે એકલતા નથી અનુભવતા? અથવા તમે તમને જ પૂછી લો કે તમે આ બધાની વચ્ચે તમને તમારું ગમતું એકાંત મળે છે ખરું? માણસો સાથે રહે છે, કદાચ છૂટા પડી શકતા નહીં હોય એટલે. હું માનું છું કે બહુ ઓછા માણસો સાચા અર્થમાં સાથે જીવતા હોય છે કે જીવી શકતા હોય છે. દિવાલોના રંગ ઉપટી ગયા હોય એવા થઈ ગયા હોય છે સંબંધો. એક માણસ બીજા માણસથી ડરી ડરીને ચાલે છે, એક માણસ બીજા માણસને છેતરી છેતરીને જીવે છે. જીવવાનું આ છળકપટની દુનિયામાં સુખી છીએ એવો દેખાવ કરવામાં જ ઉઘાડું પડી જાય છે આપણું દુઃખ. ક્યાંય કોઈ અખંડ પોત નહીં, જ્યોત પણ નથી અખંડ. કટકે કટકે જીવવાનું, કટકે કટકે મરવાનું, મળવાનો દેખાવ કરીને નહીં મળવાનો. કોઈ વિરાટ પ્રદર્શનમાં ગોઠવાયેલી અનેક ચીજ હોય એવી રીતે સંબંધ નામની અનેક મુખી ચીજને અતૃપ્તિ સાથે જોયા કરવાનો. સાથે રહીને એકલા પડવા કરતા એકલા રહીને સાથે જીવવાનો આનંદ મને તો છલકાતો દેખાય છે મારા ખાલીખમ ઘરમાં. બે શહેર મુંબઈ કરતા વધુ વર્ષો ફિલાડેલ્ફિયામાં ગાળ્યા હોય તોય મુંબઈ રખે માને કે હું એને ભૂલી ગઈ છું, કે હું હવે એને ઓછું ચાહું છું. મુંબઈ મારી જન્મભૂમિ છે અને એણે જે આપ્યું છે તે મારી અકબંધ મિરાજ છે, જેને સાચવીને રાખી છે મેં હૃદયના એક ખૂણામાં. ફિલાડેલ્ફિયાના અતિશય વાલા ચેરી બ્લોસમ્સ, મારા એક કાવ્યસંગ્રહનું નામ ફિલાડેલ્ફિયા છે અને એક ચેરી બ્લોસમ્સ છે. ફિલાડેલ્ફિયાના અતિશય વાલા ચેરી બ્લોસમ્સ અને ડેફોડિલ્સનું મહત્વ આંખોમાં અંજાયેલા અંધેરીના ગુલમોર જેટલું જ છે. અહીં બારે માસ વરસતો વરસાદ મને સતત યાદ કરાવે છે મુંબઈના પ્રથમ વરસાદથી પમરી ઉઠતી ધરતીની ધૂળની. ત્યાં સ્નો નથી પડતો પણ સતત ઝંખના તો હતી વરસતો સ્નો જોવાની. અહીં પડતો હપસીઓના દાંત જેવો સ્નો મારી પાસે કવિતા લખાવે છે. મુંબઈની જેમ અહીં ફિલાડેલ્ફિયામાં માણસો રસ્તા પર દેખાતા નથી, ત્યાંના જેવી ગીર્દી ટ્રેન પર લટકતી નથી. રસ્તા પર અને મકાનોને ખૂણે પાનની પિચકારીઓ દેખાતી નથી. ટ્રાફિક લાઇટ પર ગાડીની આજુબાજુ સ્ત્રીની કાંખમાં બેસાડેલા ક્યારેક વેચાતા છોકરા જોવા મળતા નથી. અહીં અહીં ફિલાડેલ્ફિયામાં કેટલુંક સભ્ય સભ્ય છે તોય ગરીબાઈ નથી એવું નથી. હમણાં નટવરગાની વાત કરી તે. અહીં કેટલુંક સભ્ય સભ્ય છે તોય ગરીબાઈ નથી એવું નથી. શુક્રવારે સવારે મૂકેલી ગાર્બેજ બેગ ફંફોસતા હોમલેસ માણસને મેં મારી બારીમાંથી અવારનવાર જોયો છે. અહીં મિનિમમ વેજમાં કામ કરતા માણસો પણ છે જેના બેકયાર્ડમાં બગીચો તો શું કોઈ વૃક્ષ પણ નથી. અને રડ્યું ખડ્યું વૃક્ષ હોય તો એના પરથી ડોલર્સના ફળોનો ફાલ ઉતરતો નથી. અહીં સવાર સાંજ દિલ બહેલાવી મૂકે એવો કોયલનો કલશોર સંભળાતો નથી.
અહીં પંખીઓ તો એવા ટ્રેન્ડ થયેલા છે કે દાણા ચણવા મૂકેલા બર્ડ ફીડરમાંથી નિયત સમયે દાણા ચડીને ઉડી જાય છે. અહીંના મકાનોની આજુબાજુ લોન મોવરથી વ્યવસ્થિત ટ્રીમ કરેલી લોનમાં સવાર સાંજ માળી નહીં પણ સેટ કરેલા સમયે વોટર સ્પ્રિંકલર પાણી છાંટે છે. એ વરસોવાનો દરિયો નથી, છે શહેરની વચ્ચોવચ્ચ બારે માસ કાંઠા છલકાવતી સ્કુલકિલ નામે નદી. નદીમાં સ્વાભાવિક રીતે તરતી નૌકા નથી એટલે નથી જ ઉપસતું સમી સાંજે ગીતો ગાતા ગાતા ઘેર જતો હોય એવા નાવિકનું ચિત્ર. અહીં ટેક્સીઓ છે પણ મુંબઈનો પીળો ઘોંઘાટ નથી. ઉનાળામાં જ મુંબઈ જેવો જ ઉકળાટ કનડતો હોવા છતાં એર કન્ડિશનરો એને કળી ગયા હોય છે. ફિલેડેલ્ફીમાં આવી તે દિવસોમાં મેં કહેલું કે અહીં બધું જ છે છતાં કંઈ જ નથી. મારું એક કાવ્ય છે હોમસિકનેસ, જેમાં મેં કહ્યું છે કે અહીં બધું જ છે છતાં કંઈ જ નથી. હું હોમસિક થઈ ગઈ છું, થાય છે બધું ઉઠાવીને ઘેર જાઉં પણ હવે મારું ઘર ક્યાં? તો એ પંક્તિનો રેફરન્સ અહીંયા છે. ફિલેડેલ્ફિયા આવી તે દિવસોમાં મેં કહેલું કે અહીં બધું જ છે છતાં કંઈ જ નથી. શક્ય હોય તો આ વાક્ય પાછું ખેંચી લેવું છે. મુંબઈ જેટલું જ આ ફિલેડેલ્ફિયા મારું પ્રિય પ્રિય શહેર. મારા હૃદયમાં એકી સાથે શ્વસે છે બે શહેર, મુંબઈ અને ફિલેડેલ્ફિયા. અને છેલ્લે એક નાનું કાવ્ય. મારું એક લાંબુ કાવ્ય ચેરી બ્લોસમ્સમાં છપાયેલું, બારાખડીની અંદર બારાખડીની બહાર, અને એક બીજું પણ શીર્ષક આપેલું અબ તો બાત ફેલ ગઈ. એમાં મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે મીરાને કે જો મીરા 20મી સદીને અંતે જીવી ગઈ હોત તો એ મીરા થઈ શકી હોત, અને અમેરિકામાં રહેતી હોત તો એ મીરા થઈ શકી હોત? એ પ્રશ્ન મેં પૂછેલો. એમાં આમાં સંદર્ભ છે, ના ના ના, મારે નથી થવું મીરા, મારે નથી થવું રાધા, નથી થવું વિશાખા કે ચંદ્રલેખા કે લોપા કે ગોપા કે કોઈ પણ રોપા. મારે તો રહેવું છે કેવળ પન્ના, કેવળ આ હવાની જેમ, મારા નામની આસપાસ કશું જ નહીં, નહીં પિયર, નહીં સાસરવાસ, ન કોઈ સહવાસ, આસપાસ કેવળ અવકાશ અવકાશ. હું નહીં પન્ના મોદી કે નહીં પન્ના નાયક. મેં સ્મૃતિને ઉતરડી નાખી છે કાયમને માટે. એ વૃંદાવન હોય તો ભલે હોય, એની લીલીછમ સ્મૃતિમાં માલવું નથી. એ રણની રેતી હોય તો ભલે હોય, મારે એની રેતમાં આળોટવું નથી. એ સમુદ્ર પરનો ચંદ્ર હોય કે ધીકતા રણનો સૂર્ય હોય, મારે તો બધા જ દીવાઓ ઉલવી નાખવા છે. ભૂતકાળ નહીં એટલે નહીં, અને અહીં ભવિષ્યની પણ કોને તમા છે? ક્યાં કોઈ ગમા કે અણગમા છે? આવતીકાલની નથી કોઈ ચિંતા, નથી કોઈ સલામતી. આવતીકાલને આવવું હોય તો આવે, અને ન આવવું હોય તો થોભી જઈને થીજી જાય. પણ હું તો સતત જીવ્યા કરીશ આ ક્ષણમાં. બે કાંઠા વચ્ચે નદી થઈને વહેવું નથી. નદીનો પ્રવાહ ખરો પણ મને કુંઠિત કરે એવો કોઈ કાંઠો નહીં. હું કેવળ પન્ના પન્ના અને પન્ના. એમાં કોઈની હા નહીં, એમાં કોઈની ના નહીં. હા નાની સરહદોને ઓળંગીને અનહદમાં વિચરતી વિહરતી કોઈ પણ પ્રકારની તમન્ના વિનાની હું માત્ર પન્ના. થેન્ક યુ.